લાભશંકર ઠાકર એટલે કવિ, નાટ્યકાર, નિબંધકાર, આસ્વાદમૂલક વિવેચક, નવલકથાકાર અને આગવી વિશિષ્ટ દાર્શનિક ભૂમિકા ધરાવતા સર્જક. ઘેરો મીઠો અવાજ, ઊંચી પ્રપુષ્ટ કાયા અને એક સમયે સતત ગોગલ્સ પહેરતા લાભશંકરનો જન્મ તારીખ 14/1/1935 રોજ સૌરાષ્ટ્રના સેડલા ગામે થયો હતો. વતન એમનું પાટણ. માતાનું નામ પ્રભાબહેન. માનતા મારી બા ખૂબ પ્રેમાળ. મારે એ તો અમારો વાંક હોય તો મારે અને કોઈ પડોશના છોકરાને લોહી દોહાણ કર્યા હોય એને કારણે ઝઘડો કરવા આવે અને એને કારણે પછી જીતે પણ ખૂબ ચાહતો મારી બા. પિતાનું નામ જાદવજીભાઈ નરભેરામ શાસ્ત્રી પાટડીવાળા વૈદ્ય. પિતાજી રાયકર હતા, પોએમ્સ પણ લખતા અને બ્રજભાષા એમને એટલી બધી આવડતી અને બ્રજ ભાષામાં રચાયેલી અનેક રચનાઓ એમને કંઠ અને સંસ્કૃતના પંડિત. પિતાશ્રીનો સ્વભાવ એકંદરે કદી અમને માર્યા નથી, હસતી એમ જ લાગે. પત્નીનું નામ કુમુદબહેન. લાભશંકરે 1957 ગુજરાતી વિષય સાથે ગુજરાત કોલેજમાંથી બીએ, 1959 ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી એમએ અને 1964 શુદ્ધ આયુર્વેદના કોર્સના ડિપ્લોમાની પદવીઓ પ્રાપ્ત કરેલી છે. થોડો સમય અમદાવાદની કોલેજોમાં અધ્યાપનનું કાર્ય કર્યા બાદ તેમણે પૂર્ણ સમય આયુર્વેદના ચિકિત્સક તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. આ દરમિયાન એમનું કાવ્ય સર્જન તો સતત ચાલુ જ રહ્યું હતું. લાભશંકર ઠાકરે કાવ્ય, નવલકથા, નાટક વગેરે સ્વરૂપોમાં વિપુલ સર્જન કર્યું છે. એમના સર્જનોમાં દીર્ઘ કાવ્ય માણસની વાત, મારા નામને દરવાજે, બૂમ કાગળમાં કોરા, ટોળા અવાજ ઘોંઘાટ, લગરો, ટેવ, પ્રવાહણ વગેરે 21 જેટલા કાવ્ય સંગ્રહો, અકસ્માત, કોણ, કથકનો ક, સોનેરી ચુંબન, બકો છે કલ્પો, કેમેરા ઓન છે વગેરે 18 જેટલી નવલકથાઓ, પીળું ગુલાબ અને હું, બાથટબમાં માછલી, મરી જવાની મજા, સુભાષ શાહ સાથે ગુજરાતનું પ્રથમ એપિસોડ નાટક એક ઉંદર અને જગુના વગેરે નાટકો, બા વિશે, બાપા વિશે, એક મિનિટ વગેરે નિબંધો અને દિનેશ કોઠારી સાથે નવલકથાના સ્વરૂપ વિશે લખેલી પુસ્તિકા ઇનર લાઈફ વગેરેનો સમાવેશ થાય છે. પ્રખ્યાત સાહિત્યકાર લાભશંકર ઠાકરનું બુધવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. શરૂઆતમાં લાભશંકર ઠાકરે સાંસ્કૃતિક ભાષામાં કવિતા લખ્યા બાદ તેમણે નાટક લખવાની શરૂઆત કરી હતી. ગુજરાતી ભાષાના બે મોટા કવિઓમાં કવિ સીતાંશુ બાદ લાભશંકરનું નામ બોલાય છે. તેમણે જીવનમાં અનેક કવિતાઓ, મેગેઝીન, નાટકો, પુસ્તકો લખ્યા જે તેમની મહાન વિચારશીલતાની સાક્ષી પૂરે છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. નાટકના દિગ્દર્શક તરીકે, નાટકના એક્ટર તરીકે અને ખાસ તો નાટકના રાઇટર તરીકે અમે લોકો એક નવી રીતથી નાટકો કરતા કે સ્ક્રિપ્ટ પહેલાં હોય જ નહીં, ઇમ્પ્રોવાઇઝ કરવાની અને એ ઇમ્પ્રોવાઇઝ થાય, ભજવાય, બે ચાર શો થાય ત્યાર પછી એ નાટક લખવાનું. એટલે શું થાય કે લેખકની જ ભાષા ના આવે, પાત્રો જે કરતા હોય એ લોકોની ભાષા આપણને હાથવાની થાય. એટલે એવા નાટકોમાં લાભશંકરે બહુ જ મોટા પ્રયોગો કર્યા. સાહિત્યકારોના કહેવા મુજબ આ 30 વર્ષના તબક્કામાં તેમણે મબલખ કામ કર્યું. તેમની ભાષા શૈલી અને લેખનની મજબૂતાઈને કારણે તેમને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે.
તેમને મળેલા એવોર્ડ પર નજર કરીએ તો લાભશંકર ઠાકરને 1962માં કુમાર ચંદ્રક એવોર્ડથી નવાજવામાં આવ્યા. ત્યારબાદ 1962માં નર્મદ ચંદ્રક એવોર્ડ પણ મળ્યો. 1981માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો, જે તેમણે પરત મોકલ્યો હતો. જો કે 1994માં તેમણે તે એવોર્ડને ફરીથી સ્વીકાર્યો હતો. ત્યારબાદ 1991માં સાહિત્ય અકાદમી એવોર્ડ અને 2002માં સાહિત્ય ગૌરવ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. સાહિત્યકાર લાભશંકર નાટકના દિગ્દર્શક તરીકે પણ અદ્ભુત હતા. તેમની નાટક લખવાની રીત પણ અલગ હતી. લાભશંકરની એક જ ઈચ્છા હતી કે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય અમર બને અને તેનું મહત્વ વધતું રહે.